આપણે વાત કરીએ છીએ ચાણક્યના નીતિ સૂત્રોની, તો ચાણક્ય નીતિ ભાગ છ, મિત્ર. મુદ્દો એક, પ્રાચીન કાળથી લઈને આજ સુધી મિત્રતાનું બધા જ સમાજોમાં એક વિશિષ્ટ સ્થાન રહ્યું છે. મનુષ્ય પોતાના સુખ દુઃખ વહેંચવા માટે કોઈક સહારાની શોધ કરે છે. આવા અવસરો પર જો કોઈ એને આશ્વાસન આપી સમજાવી શકે એમ હોય તો તે છે તેનો સાચો મિત્ર. સારો અને ગુણવાન મિત્ર જીવનમાં સુખ અને શાંતિ લાવે છે. એનાથી વિપરીત ખરાબ મિત્ર જીવનમાં કષ્ટો જ કષ્ટો લાવે છે. હવે જોવાનું તો એ હોય છે કે સારા મિત્રની પરખ શી છે. આચાર્ય ચાણક્ય પોતાના વિચારો મિત્રોના વિષયમાં પ્રગટ કર્યા છે. તે સમજી વિચારીને આપણા જીવનમાં સુખ શાંતિ લાવી શકો છો. આચાર્ય ચાણક્યની નીતિ હજારો કરોડો માનવીઓના જીવનમાંથી અંધારાને દૂર કરી પ્રકાશ પાથરી શકે છે. જો આપ કોઈ મિત્રની શોધ કરવા માંગતા હશો તો આ નીતિ આપને ખરી લાભદાયક સિદ્ધ થઈ શકે છે. મુદ્દો બે, આપણી પીઠ પાછળ આપણું ગુરુ બોલનાર અને આપણી સામે મીઠા મીઠા વચનો બોલનાર મિત્રથી સદાય સાવધ રહેવું જોઈએ. આવા મિત્રોથી કદાપી લાભ થતો નથી. આ લોકો તો આપણા સારા બનતા હોય તે કામોને બગાડી નાખે છે. આવા લોકોને કદી પણ મિત્ર ન સમજો. આવા મિત્રો કરતાં તો બુદ્ધિમાન શત્રુ પણ સારો હોય છે. મુદ્દો ત્રણ, જૂઠા લબાડ તેમજ દગાબાજ મિત્રો પર કદી વિશ્વાસ ન રાખો. આવા મિત્રો જ્યારે વિરુદ્ધ થાય છે ત્યારે બધા જ ભેદો ઓકી નાખે છે. આવા મિત્રોને આપ ભૂલથી પણ છાની રાખવા જેવી વાતો ન કહીશો અને ન તો તેમની પાસેથી કોઈ લાભની આશા રાખશો. મિત્રતા હંમેશા પોતાની બરાબરવાળા સાથે જ થાય છે. પોતાનાથી નાના કે મોટા સાથે મિત્રતા કરવાથી કદી પણ સુખ પ્રાપ્ત થતું નથી. મુદ્દો ચાર, અમીર આદમી પાસે ઘણા મિત્રો હોય છે. આવા મિત્રો કેવળ પોતાના સ્વાર્થ માટે જ બનતા હોય છે. આ મિત્રો કેવળ અમીર આદમીને પાગલ બનાવવા માટે મિત્રતાનો દાવો કરે છે. દરેક મિત્રતાની અંદર કોઈ ને કોઈ સ્વાર્થ સમાયેલો જ હોય છે. વિના સ્વાર્થની મિત્રતા થઈ જ શકતી નથી. આ એક કડવું સત્ય છે. મુદ્દો પાંચ, આપત્તિના પ્રસંગે જ સાચા મિત્રની પરખ થાય છે. સુખના તો બધા જ સાથી છે, પરંતુ જ્યારે મનુષ્ય પર વિપત્તિઓ આવે છે તે જ સમયે અસલી મિત્રની પરીક્ષા થાય છે. દુઃખમાં જે સાથ આપે તેને જ પોતાનો મિત્ર માનશો. તેને પોતાની સાથે રાખો, બીજા સ્વાર્થી મિત્રોથી દૂર રહો. દોસ્તી તે છે જે દોસ્તોની રક્ષા કરે. દોસ્તને તો ભાઈથી પણ વધારે ગણવામાં આવે છે. આ જ કારણ છે કે દોસ્તી જ ઇન્સાનના કામમાં આવે છે. સાચી દોસ્તી પણ એને જ કહેવામાં આવે છે. મુદ્દો છ, દોસ્તી કેવળ પોતાના જેવા જ મનુષ્ય સાથે થઈ શકે છે. દોસ્તી માટે એ જરૂરી છે કે સમાન વિચારધારા, સમાન કલ્પના, સમાન આર્થિક સ્થિતિ હોય તો જ દોસ્તી કાયમ ટકી શકે છે. ગધેડા અને ઘોડાની, કૂતરા અને બિલાડાની, બકરા અને વાઘ જેવા પ્રાણીઓની આપસની દોસ્તી કદી બની શકે નહીં. મનુષ્ય જેવા લોકો સાથે રહેશે એનો પ્રભાવ અવશ્ય એના ઉપર પડશે, કેમ કે કોઈ બીજાનો પ્રભાવ તેમાંથી ઉત્પન્ન થનારી ફસલ પર અવશ્ય પડે છે. એટલા માટે આ બધી વાતો સમજી વિચારીને દોસ્ત બનાવવા જોઈએ. જો તમારા દોસ્તો સારા હશે તો તમે અવશ્ય સારા હશો. મુદ્દો સાત, દોસ્તોનો પસીનો જ્યાં પડે, સાચો મિત્ર સમય આવે ત્યારે તે પર પોતાનું ખૂન પણ વહેડાવી દે, તેને જ અસલ મિત્ર જાણવો. જો તે તેમ ન કરી શકતો હોય તો એના કરતાં તો એક મગર સારો છે કે જે ઓછામાં ઓછું બનાવટી તો બનાવટી આંસુ તો પાડી શકે છે. પોતાના મિત્રોને ઘેર રહેતો કોઈ મનુષ્ય જો તેના ઘરની કે બીજા એવા કોઈ મિત્રની પુત્રી કે પત્ની તરફ બુરી નજરથી જુએ તો તે વ્યક્તિ સૌથી મોટો પાપી બને છે. મુદ્દો આઠ, શ્રી કૃષ્ણ અને સુદામા, શ્રી કૃષ્ણ અને અર્જુન, શ્રી રામ અને વિભીષણ, આ સર્વેની મિત્રતાને એક આદર્શ મિત્રતા ગણવામાં આવે છે. આપ જ્યારે પણ કોઈ સાથે મિત્રતા કરો ત્યારે આ આદર્શને નજર સમક્ષ રાખશો. કોઈની એ સાથે મિત્રતા કરતા પહેલા બુદ્ધિમાન લોકો ખૂબ સારી રીતે સમજી વિચારી લે છે, કેમ કે તેઓ એ વાત સારી રીતે જાણે છે કે પોતાના જ સ્વાર્થ માટે કરેલી મિત્રતા આગળ જતા શત્રુતાનું કારણ બની શકે છે. મુદ્દો નવ, પોતાના જ પરિવારમાં પણ મિત્રતા થઈ શકે છે. એ વાત ભૂલશો નહીં કે જ્યારે તમારા પુત્રો મોટા થઈ જાય ત્યારે એમને પોતાને મિત્રની માફક જ સમજો. પોતાની સંતતિ કરતાં વધારે સારો મિત્ર તમને બીજે ક્યાં મળશે. મુદ્દો દસ, સુંદર ગુણવાન છોકરી સાથે દોસ્તીનો વ્યવહાર કરવામાં જે સુખ તમને મળી શકે છે તે ભાગ્યે જ બીજા કશાકમાંથી મળે. આવી છોકરીને પ્રેમિકા અથવા પત્ની બનાવીને
તમારા સુખો તેમજ શાંતિનો નાશ કરવાનો પ્રયત્ન ન કરશો, મિત્રને મિત્ર જ રહેવા દો। આ હતા ચાણક્યના નીતિ સૂત્રનો ભાગ 6 મિત્ર વિશે। આભાર।